કાંકરેજે તાલુકાના કંબોઈ ગામે કોંગ્રેસના તાલુકા જિલ્લા પંચાયતના સભ્યોનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગ્રામ્ય પંચાયતના સરપંચો સહિત મોટી સંખ્યામાં લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાંકરેજે તાલુકાના કંબોઈ ગામે જિલ્લા પંચાયતના સદસ્ય સોલંકી ગોપાલસિંહના ફાર્મ હાઉસ ઉપર કોંગ્રેસના તાલુકા જિલ્લા પંચાયતના પ્રમુખો ઉપપ્રમુખો અને સભ્યોનો સત્કાર સમારોહ યોજાયો હતો. આ પ્રસંગના મુખ્ય મહેમાન ગંગાપુર થળી મઢના મહંત જગદીશ બાપુ, નોરતા આશ્રમના દોલતરામ મહારાજ અને બીજા અન્ય સંતોના પાવન પગલા સાથે માતાજીનો હવન યોજાયો હતો, જેમાં પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર, અમરતજી ઠાકોર, મહામંત્રી ગુજરાત કોંગ્રેસ કાંજી દેસાઈ, પાટણ જિલ્લા પ્રમુખ દિનેશ ગઢવી, બનાસકાંઠા જિલ્લા પ્રમુખ વતીલાલ મકવાણા, કાંગ્રેસ તાલુકા પ્રમુખ દિનેશ ઠક્કર, ડીડી જાલેરા, કરણસિંહ વાઘેલા, કાંકરેજ રાજપૂત સમાજ પ્રમુખ અને દરેક સમાજના આગેવાનો અને ગ્રામ્ય પંચાયતના સરપંચો સહિત મોટી સંખ્યામાં લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મહેમાનોનું સાલથી સ્વાગત કરવામાં આવ્યું હતું. જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે શિક્ષણ ઉપર ભાર મૂકી દરેક સમાજને એક આગવું શિક્ષણ સંકુલો ઉભો કરવા અને બાળકોના ભાવિ વિશે ચિંતા કરવા અનુરોધ કર્યો હતો અને ટૂંક સમયમાં એક શિક્ષણ વિશેનો એક કાર્યક્રમ ઘડવાનો તખતો તૈયાર કરાશે, જેમાં દરેક સમાજને આવરી લેવાશે અને બલદેવનાથ દેવ દરબાર જાગીર મહંતનો સાથ સહકાર લેવાશે એવું પણ જણાવ્યું હતું.